કેમ છો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા પ્રકારના કોષ મર્ક્યુરી કોષ વિશે સમજીએ. મિત્રો, આ કોષને મર્ક્યુરી કોષ કેમ કહેવામાં આવે છે તમને કારણ કહું. આ પ્રકારના કોષની અંદર એનોડ અને કેથોડ બંને તરીકે મર્ક્યુરી તેમજ તેના સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોટે ભાગે અહીંયા મર્ક્યુરીનો ઉપયોગ થતો હોવાથી આ કોષને આપણે મર્ક્યુરી કોષ કહેવામાં આવે છે, જેને ટૂંકમાં ઝિંક એચજી કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંકેતમાં ઝેડન એચજી કહેવાય, જેને કહેવાય ઝિંક મર્ક્યુરી સંદ્રસ કોષ. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ કોષનો તમે આકાર જોશો તો જે બટન જેવો છે, કેલ્ક્યુલેટર છે, રમકડા છે, રિમોટ છે, આ ઉપરાંત ઘડિયાળ છે, નાના કાળા ઘડિયાળ છે, એ બધામાં જે સેલ વપરાય છે નાનકડા ચાંદી જેવા આકારના ચળકતા હોય છે તે, એ બધા બટન કોષ છે. અને એ બટન કોષ બીજું કંઈ નહીં પણ મર્ક્યુરી કોષનું એક તદ્દન સાચું સચોટ ઉદાહરણ છે. હવે આકૃતિમાં બરાબર જોશો તો અહીંયા આગળ ઉપરનો જે પડવાળો ભાગ છે એ એનો તરીકે ઓળખાય છે, અને અંદરના ભાગમાં જે કટ સાઈઝ વડે દર્શાવ્યું છે એ ઉપરના ભાગે એનોડ છે અને નીચેના ભાગે કેથોડ છે. એટલે કે બટનનો જે આગળનો ભાગ છે ઉપસેલો ભાગ, ઉપર ભાગ દર્શાવે છે, એ એનો તરીકે વર્તે છે, જ્યારે નીચેનો ભાગ જે બેઝ તરીકે વપરાય છે અને સમતલ ભાગ છે એ કેથોડ તરીકે વપરાય છે, અને બાકીનો જે ભાગ છે એ પોતે કોષ પાત્ર તરીકે આપણે વાપરી શકીએ છીએ. અને વચ્ચેના ભાગને એટલે એનોડને કેથોડ જુદા પાડવા માટે તેમાં ગાસ્કેટની રચના કરવામાં આવેલી જોવા મળે છે. આકૃતિ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. મિત્રો, હવે રચના આકૃતિ પરથી આપણે કહી શકીએ કે ઝિંકનો એટલે કે ઝિંકનો મર્ક્યુરી સંદ્રસ એનોડ તરીકે હોય છે, એટલે કે ઝિંક અને મર્ક્યુરી ભેગા થઈને એનોડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે કેથોડ તરીકે કાર્બન અને મર્ક્યુરલ ઓક્સાઇડ એ કેથોડ તરીકે વપરાય છે. કાર્બન અને મર્ક્યુરલ ઓક્સાઇડ બંનેનું મિશ્રણ એ કેથોડ તરીકે વાપરવામાં આવે છે, અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડની લુગદી ભરવામાં આવે છે. વિદ્યાર્થીઓ, વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે મર્ક્યુરી કોષમાં કયા બે પદાર્થોની ભીની લુગદી ભરવામાં આવે છે. તો યાદ રાખવાનું કે મર્ક્યુરી કોષની અંદર KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ ઝેડનઓની ભીની લુગદી ભરવામાં આવે છે. ઝિંક મર્ક્યુરી કોષની અંદર એનો તરીકે શોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઝિંક મર્ક્યુરી કોષની અંદર એનો તરીકે મર્ક્યુરી અને ઝિંકનો ઉપયોગ કરવામાં આવે છે, અને કેથોડ તરીકે કાર્બન અને મર્ક્યુરલ ઓક્સાઇડનો પાવડર લેવામાં આવે છે. હવે પ્રક્રિયા જોઈએ. એનોડ પર આપણે મિત્રો જાણીએ છીએ કે એનોડ પર જે ઝિંક છે, ઝિંક મર્ક્યુરી સંદ્રસ, એમાં ઝેડનનું ઓક્સિડેશન ઝેડનઓમાં થાય છે, એટલે કે ઝેડન +2H- વિલ ગીવ અસ ઝેડનઓ +2H2O +2 ઇલેક્ટ્રોન. અહીંયા એચજી છે એ માત્ર ઉદ્દીપક જેવું કાર્ય કરે છે, એટલે એ પ્રક્રિયા ભાગ લેતું નથી. માટે આવું લખી શકીએ, ઝેડન +2H- વિલ ગીવ અસ ઝેડનઓ +H2O +2 ઇલેક્ટ્રોન. અહીંયા ઝિંકનું ઓક્સિડેશન 0 છે, 0 તેનો ઝેડનઓ ઓક્સિડેશન +2 થાય છે, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા એના પર થાય છે. હવે નીચે જો કેથોડ પર પ્રક્રિયા. મિત્રો, કેથોડ પાસે તમે કોણ છે? કાર્બન અને મર્ક્યુરલ ઓક્સાઇડ. તો અહીંયા મર્ક્યુરલ ઓક્સાઇડ છે એમાં એચજીનો ઓક્સાઇડ +2 છે, +H2O +2 ઇલેક્ટ્રોન વિલ ગીવ અસ એચજી +2OH-. અહીંયા HgO છે એમાં એચજીનો ઓક્સિજન +2 છે, જે રિડક્શન પામી એચજીમાં રિડક્શન તરીકે એટલે કે રિડક્શન પામે છે, એટલે કે અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય છે. આમ કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થાય છે. આમ એનોડ પર ઓક્સિજન પ્રક્રિયા, જેમાં ઝિંકનું રૂપાંતર ઝેડનઓમાં, અને કેથોડ પર રિડક્શન પ્રક્રિયા જેમાં મર્ક્યુરી ઓક્સાઇડ છે રૂપાંતર મર્ક્યુરીમાં થાય છે. આ રીતના બંને પ્રક્રિયા તમને આપી છે, માટે લખી દીજે. જો ઝિંકનું ઓક્સિડેશન થાય છે, પરિણામે ઝિડન એ રિડક્શન કરતા તરીકે વર્તે છે, જ્યારે મર્ક્યુરલ ઓક્સાઇડનું રિડક્શન થાય છે અને તે માં કહી શકીએ કે HgO છે ઓક્સિજન કરતા છે. આપણે મિત્રો જાણીએ છીએ કે જેનું ઓક્સિડેશન થાય તે પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે, એટલે કે ઝિંકનું ઓક્સિજન થાય છે માટે તે રિડક્શન કરતા તરીકે વર્તે છે, જ્યારે મર્ક્યુરલ ઓક્સાઇડ રિડક્શન થાય છે પરિણામે તે પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે લે કોષ પોટેન્શિયલ અને તેની લાક્ષણિકતાઓ. આ કોષનું પોટેન્શિયલ તમે જો કે બાહ્ય પરિપથમાં બે ધ્રુવ વચ્ચેના છેડાને જોડવામાં આવે તો મર્ક્યુરલ કોષ વડે 1.35 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાત આપણે મેળવી શકીએ છીએ. કહેવાનો ભાગ એ છે કે સાબણના સાધનો, ઘડિયાળના સાધનો વગેરેમાં, એટલે કે જ્યાં ઓછા વિદ્યુત પ્રવાહની જરૂર પડતી હોય, બાહ્ય પરિપથમાં ઓછી જરૂર પડતી હોય, તેની અંદર આ પ્રકારના કોષનો ઉપયોગ કરી અને આપણે
એનો ઉપયોગ કરી અને આપણે એને વારંવાર વાપરી શકીએ છીએ અને ઉપયોગમાં લઈ શકીએ છીએ. થેન્ક યુ.